નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઠમા લેક્ચરમાં તમામ બાળકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે બે પ્રમેયો સાબિત કરેલા છે. આજે નવો પ્રમેય 6.5 છે તેની ચર્ચા કરવાની છે. પ્રમેય 6.5 નું વિધાન પહેલા લખીએ. આકૃતિ તો તમને બધાને હવે દોરતા આવડી જ જશે મિત્રો. તમામ દાખલામાં આ પ્રકારની આકૃતિ આવશે. પ્રમેય 6.5 નું વિધાન લખીએ. ચાલો પહેલાં પ્રમેયનું વિધાન શું છે એના ઉપરથી આપણે એને સાબિત કરવાનું છે. કોઈ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે જેથી અંતઃકોણની એક જોડ પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર છે. જે વિધાન આપેલું છે પ્રમેય 6.5 નું, તે પ્રમેય 6.4 નું પ્રતિક વિધાન છે. બરાબર, એક જોડ પૂરક આપેલી છે એના ઉપરથી બે રેખાઓ સમાંતર છે તેવું સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ તો પક્ષ જોઈએ આપણે પ્રમેયના ત્રણ અંગોમાં. પહેલો અંગ પક્ષ. ચાલો પક્ષમાં પહેલું આકૃતિનું વર્ણન કરીએ. રેખાઓ એબી અને સીડીની છેદિકા રેખા પીએસ છે, જે એબી અને સીડીને અનુક્રમે ક્યુ અને આર બિંદુમાં છેદે છે. ચાલો આવું લખી નાખીએ. તથા શું આપેલું છે? આટલું તો આપેલું છે, એ સિવાય શું આપેલું છે કે બંને જોડમાંથી એક જોડ પૂરક આપેલી છે એવું પણ કીધું છે. તથા ખૂણો બી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર ડી બરાબર 180 અંશ આપેલ છે. ક્લિયર? આટલી વસ્તુ તો આપેલી છે. હવે સાધ્યમાં જઈએ. સાબિત કરવાનું હોય સાધ્યમાં લખવાનું થાય મિત્રો, શું સાબિત કરવાનું છે? બંને રેખાઓ સમાંતર છે એવું સાબિત કરવું હોય તો એબી સમાંતર સીડી આવું લખવું પડે. સાબિતી જોઈએ. સૌ પ્રથમ તો તમે સાબિતીમાં જોઈ શકશો કે જો શું સાબિત કરવું છે, એબી સમાંતર સીડી બંને રેખા સમાંતર છે એવું ક્યારે કહી શકાય? આપણી પૂર્વધારણા વિચારો મિત્રો. 6.4 પૂર્વધારણા 6.4માં એવું વિધાન હતું કે અનુકોણની કોઈ એક જોડ, એમાં શું હતું પૂર્વધારણા 6.4માં યાદ કરો મિત્રો? તો જો એમાં એવું હતું કોઈ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદતી હોય કે એમાં અનુકોણની એક જોડ સમાન હોય, એવી રીતે છેદે કે અનુકોણની બનતા અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર છે. તો અનુકોણમાં હું સમાન બતાવી દઉં તો બંને રેખાઓ સમાંતર છે એવું કહી શકાય. આગળના પ્રમેયમાં પણ એ જ કરેલું, અનુકોણની એક જોડ સમાન બતાવી દઉં એટલે બંને રેખાઓ સમાંતર છે એવું કહી શકાય પૂર્વધારણા 6.4 પરથી. તો હું અહીં પી ક્યુ બી અને ક્યુ આર ડી બંને સમાન છે એવું સાબિત કરું છું. તો એના માટે સૌ પ્રથમ તો અહીંયા લખું કે કિરણ ક્યુબીનું ઉદ્ભવ બિંદુ રેખા પીએસ પર છે, આથી આ બંને કેવા થાય? રૈખિક જોડના ખૂણા થાય.
किरण क्यू बी नु उद्भव बिंदु, किरण क्यू बी नु उद्भव बिंदु रेखा पी एस पर छे, माटे खूणो पी क्यू बी बी क्यू आर रैखिक जोड़ना खूणा थाय, माटे खूणो पी क्यू बी वत्ता खूणो बी क्यू आर बराबर 180 अंश। समीकरण एक, रैखिक जोड़ लखवू होय तो लखी शको, रैखिक जोड़ना बे खूणा लीधा छे, आ रीते जो पी क्यू बी बी क्यू आर पक्षमां शुं विधान आपेलू छे, खूणो तथा खूणो बी क्यू आर वत्ता खूणो क्यू आर डी बराबर 180 अंश। समीकरण नंबर बे, क्यांथी लीधू आ मित्रो? पक्ष। અને આ ક્યાંથી આવ્યું? રૈખિક જોડ, રૈખિક જોડ, ક્લિયર? ચાલો તો હવે સમીકરણ એક અને બે સરખાવો। સમીકરણ બે ની કિંમત સમીકરણ એકમાં મૂકતા જ્યાં 180 દેખાય છે અહીંયા હું આ 180 ની કિંમત મૂકું છું તો આવું થશે, માટે ખૂણો પી ક્યુ બી વત્તા ખૂણો બી ક્યુ આર બરાબર ખૂણો બી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર ડી। હવે આમાં બી ક્યુ આર બંને બાજુથી નીકળી જશે તો પી ક્યુ બી બરાબર ખૂણો ક્યુ આર ડી। જોજો આ કઈ જોડ સમાન થઈ? પી ક્યુ બી અને ક્યુ આર ડી આ તો અનુકોણની જોડ થઈ। આના ઉપરથી કહી શકાય આથી પૂર્વધારણા છ પોઈન્ટ કેટલામી હતી? 6.4 પરથી કહી શકાય કે AB સમાંતર CD છે, ક્લિયર? આ તમને જે જોડ મળી છે એ અનુકોણની મળી છે, અનુકોણની જોડના ખૂણાઓ સમાન હોય એક જોડ તો બંને રેખાઓ સમાંતર છે એવું કહી શકાય। જોઈ લ્યો એક વખત, આખે આખો પ્રમેય સાવ સહેલો છે, ક્લિયર? પ્રમેય 6.5। હવે પ્રમેય 6.6 કરવાનો છે, એક વખત પ્રમેય 6.5નું નિરીક્ષણ કરી લ્યો। ચાલો મિત્રો, પ્રમેય 6.6 નું હું વિધાન લખું છું। પ્રમેય 6.6 જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, ચાલો વિધાન લખું છું જોજો, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે રેખાઓ સમાંતર હોય છે। ચાલો આકૃતિ પહેલા દોરીએ, સૌ પ્રથમ તો આમાં તો બધે આકૃતિ દોરતા આવડી જશે, આમાં જો કેટલી વાત કરે છે, બે રેખાઓ છે તો જ કહી શકાય જે રેખાઓ એક રેખાને સમાંતર હોય, મતલબ કે ત્રણ સમાંતર રેખાની વાત કરે છે અને એને એક છેદિકા દોરવાની વાત કરે છે, તો સૌ પ્રથમ તો હું ત્રણ સમાંતર રેખા દોરું, ચાલો બરાબર, તો સૌ પ્રથમ તો ત્રણ સમાંતર રેખા દોરું છું,
એને એક છેદિકા દોરું છું, બરાબર? ચાલો જોઈ લ્યો. હવે એ વિધાન તમને સમજાય છે આકૃતિ ઉપરથી. સૌ પ્રથમ આકૃતિ જોઈએ, એટલે આકૃતિ પહેલાં દોરવાનું કારણ છે કે આકૃતિ હોય તો વિધાન ઝડપથી લખી શકીએ. કઈ વાંધો નહીં, ચાલો અહીંયા એલ એમ એન ત્રણ સમાંતર રેખાઓની છેદિકા એક ટી રેખા લીધી છે. ત્રણ ખૂણાઓ બને છે અહીંયા, તમે જોઈ શકશો ખૂણો એક, ખૂણો બે અને ખૂણો ત્રણ. હવે આનું વિધાન પક્ષ સાધ્ય અને સાબિતી દ્વારા આપણે સમજાવીએ, એ પહેલાં હું તમને વિધાન એક વખત સમજાવી દઉં કે જે રેખાઓ, એટલે કે આ બે રેખાની વાત કરે છે, બે રેખાઓ એક જ રેખા, એટલે આ રેખા એલ, એલ એક જ રેખા છે, એને સમાંતર હોય, આ બંને રેખા જો આને સમાંતર હોય તો તે રેખાઓ, એટલે કે આ બંને રેખાઓ પણ સમાંતર છે એવું સાબિત કરવાનું છે. તો એલ રહ્યો એ એમને અને એન રહ્યો એ પણ એલને સમાંતર છે, એમ પણ એલને સમાંતર છે અને એન પણ એલને સમાંતર છે એવું રકમમાં આપેલું છે, અને સાબિત કરવાનું છે કે એમ રહ્યો એનને સમાંતર છે. તો અહીંયા સૌ પ્રથમ તો આકૃતિમાં લખવાનું છે એ જોઈએ. ચાલો સૌ પ્રથમ પક્ષ પક્ષમાં શું આપેલું છે, અહીં એલ સમાંતર એમ સમાંતર એન છે તથા તેમની છેદિકા ટી છે. આવું આપણને શેમાં આપેલું છે, આકૃતિમાં આપેલું છે. અહીં રેખાઓ એલ એમ અને એનની છેદિકા રેખા ટી છે, બરાબર? જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તથા શું છે, તથા એમ પણ એલને સમાંતર છે, એમ સમાંતર એલ અને એન સમાંતર એલ આપેલ છે. આ કેવી રીતે લખું, આ બંને રેખાઓ એલને સમાંતર છે, એમ પણ એલને સમાંતર છે અને એલ પણ એનને સમાંતર છે. હવે સાધ્ય લખવાનું છે જે સાબિત કરવાનું હોય, તો કે એ બંને રેખાઓ પણ કેવી થશે, સમાંતર એવું સાબિત કરવાનું છે, એમ સમાંતર એન થવું જોઈએ. સાબિતીમાં જોઈએ, સાબિતી માટે સૌ પ્રથમ તો અહીં તમારે બે વિધાનો આપેલા છે, એમ સમાંતર એલ અને એન સમાંતર એલ. તો પેલા એમ સમાંતર એલની છેદિકા અહીં એમ સમાંતર એલની છેદિકા રેખાટી છે. એમ સમાંતર એલની છેદિકા રેખાટી થાય તો ખૂણો એક બરાબર ખૂણો બે લખી શકાય, ખૂણો એક બરાબર ખૂણો બે. કઈ જોડ થશે મિત્રો, અનુકોણની જોડ. આ તો આપણે આગળ સાબિત કરી જ નાખ્યું છે એટલે સીધું કહી શકાય અનુકોણ છે. એ જ રીતે બીજું વિધાન, અહીં એન સમાંતર એલની છેદિકા પણ રેખાટી, રેખાટી છે. તો અહીંયા કયા બે ખૂણા આવશે, એન સમાંતર એલ માટે એક અને ત્રણ માટે ખૂણો એક બરાબર ખૂણો ત્રણ. કઈ જોડ આવશે, અનુકોણ. સમીકરણ નંબર બે. સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં મૂકું તો બેની કિંમત સમીકરણ એકમાં મૂકતા એટલે શું થશે, બેની કિંમત એકમાં મૂકું એટલે બેમાં જ્યાં એક દેખાય છે અહીંયા ત્રણ મૂકવાનો, એક સમીકરણમાં એક દેખાય અહીંયા ત્રણ મૂકવું એટલે એક એક છે એમાં, તો હું આમ લખી શકું ખૂણો બે બરાબર ખૂણો ત્રણ. ખૂણો બે અને ત્રણ જો સમાન હોય તો શું કહી શકાય, પૂર્વધારણા 6.4 પરથી, પૂર્વધારણા 6.4 પરથી અહીં
ખૂણો બે બરાબર ખૂણો ત્રણ અનુકોણની જોડ છે. આથી રેખા એમ અને એન એ સમાંતર થાય. માટે એમ સમાંતર એન. ચાલો જોઈ લ્યો જો અહીંયા લખેલું છે આખું વિધાન. ક્લિયર? ખૂણો બે અને ખૂણો ત્રણ અનુકોણની જોડના ખૂણા છે. તો અનુકોણની પૂર્વધારણા 6.4 શું હતી મિત્રો? બે અનુકોણ, જો બે સમાંતર રેખા છે એ કઈ રીતે કહી શકાય? તો કે અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય, બે સમાંતર રેખાને કોઈ છેદિકા, બે રેખાઓને કોઈ એક ત્રીજી રેખા છેદતી હોય અને અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર થાય. માટે એમ સમાંતર એન થશે. જોઈ લ્યો પ્રમેય 6.6 સાવ સહેલો જ છે. પક્ષ ઉપરથી ચાલો ગયો છે. જો પેલા એમ સમાંતર એલ લીધો, ની છેદિકા જુઓ એમ એલ ની ટી છેદિકા, અનુકોણની જોડ મળી એક અને બે માટે. ત્યારબાદ એ જ વસ્તુ એન સમાંતર એલ એટલે આ બંને રેખા માટે, તો એક અને ત્રણ અનુકોણની જોડ થશે. હવે સમીકરણ એક અને બેમાં સરખામણી કરી છે, બેની કિંમત એકમાં મૂકી એટલે ખૂણો બે બરાબર ખૂણો ત્રણ થઈ જશે. હવે બે અને ત્રણ તો અનુકોણના ખૂણા છે, આથી રેખા એમ સમાંતર એન થશે. પૂર્વધારણા 6.4 પરથી. ક્લિયર? પ્રમેય 6.6 જોઈ લ્યો એક વખત. ચાલો મિત્રો, તો પ્રમેય 6.6નું નિરીક્ષણ તમે બધાએ કરી લીધું. હવે સ્વાધ્યાય 6.2ના દાખલા નંબર 1માં જવાનું છે. સ્વાધ્યાય 6.2ના દાખલા નંબર 1ની રકમ અહીં આપેલી છે. આકૃતિમાં એક્સ અને વાયના માપ શોધવાના છે. ચાલો જુઓ, એક્સ અને વાયનું માપ શોધવાનું છે અને બતાવવાનું છે કે એ બી અને સીડી રેખા સમાંતર છે. હવે આ આકૃતિ તમારી રકમ છે. હવે આની આકૃતિમાં તમે જવાબની આકૃતિ બનાવી છે તો એના માટે અહીં બિંદુ ક્યુ અને આર આપી દેશો એટલે આ આકૃતિ તમારી જવાબની આકૃતિ બની જશે. બરાબર? હવે સૌ પ્રથમ તો આપણે અહીં શું સાબિત કરવાનું છે? જો એક્સ અને વાયના માપ મેળવવાના છે અને એ બી સમાંતર, સીડી રેખા બંને રેખાઓ સમાંતર છે તેવું સાબિત કરવું છે. તો સૌ પ્રથમ હું અહીં કિરણ ક્યુ એ નું ઉદ્ભવ બિંદુ રેખા પી એસ પર છે એવું બતાવું છું. ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો કિરણ ક્યુ એ નું ઉદ્ભવ બિંદુ રેખા પી એસ પર છે. રેખા પી એસ પર છે, કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પી એસ પર છે. મતલબ કે બંને ખૂણા કેવા થશે વિચારો. ચાલો જુઓ, આ બંને ખૂણા ક્યુ એ નું ઉદ્ભવ બિંદુ રેખા પી એસ પર છે. મતલબ આ બંને ખૂણા પી ક્યુ એ અને એ ક્યુ આર રૈખિક જોડના ખૂણા થાય અને રૈખિક જોડના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આથી ખૂણો પી ક્યુ એ વત્તા ખૂણો એ ક્યુ આર બરાબર 180 અંશ. કારણમાં શું લખશો? રૈખિક જોડ. રૈખિક જોડની વ્યાખ્યા ઉપરથી આપણે લખેલું છે વિધાન. ચાલો ક્લિયર. હવે કિંમત મૂકી દઉં તો અહીં તમને પી ક્યુ એ નું માપ કેટલું આપેલું છે? 50 અંશ. એ ક્યુ આર નું માપ કેટલું આપેલું છે? એક્સ અને 180 અંશ. આપણે ખાલી એક્સનું માપ મેળવવાનું છે. પ્લસ 50 સામે જશે તો કેવા થશે? માઇનસ 50 થશે. 180 માઇનસ 50. 180માંથી તમે 50 બાદ કરશો એટલે એક્સની કિંમત તમને 130 અંશ મળશે. જુઓ, એક્સની કિંમત મળી ગઈ. હજી તમારે એક કિંમત મેળવવી છે. કઈ મેળવવી છે? વાયની કિંમત મેળવવી છે. ચાલો, વાયની કિંમત કઈ રીતે મળે? તો આ વિધાન તમે જુઓ, વિચારો કઈ વ્યાખ્યા ઉપરથી આવે છે? અભિકોણની વ્યાખ્યા લખાવેલી છે એમાં છે આ બંને. જો સામ સામેના ખૂણા છે, વાય સામે 130 અંશ છે, તો એનું વિધાન તમે શું લખી શકો? કે એક રેખા પી એસ અને એક રેખા સીડી બંને એક બિંદુમાં છેદે છે. જો આર બિંદુમાં છેદે છે
રેખા પી એસ અને એક રેખા પી એસ અને બીજી રેખા સી ડી અને રેખા સી ડી એ આર બિંદુમાં છેદે છે બે રેખાની છેદિકાથી કેટલા ખૂણા બને ચાર ખૂણા બને અને સામસામેની જોડના ખૂણા સમાન હોય તેવું આપણે અભિકોણના પ્રમેયમાં કીધેલું બરાબર તો અહીં બે ખૂણા કયા થશે ક્યુ આર ડી અને સી આર એસ સામસામેની જોડના ખૂણા થાય ચલો માટે ખૂણો ક્યુ આર ડી બરાબર ખૂણો સી આર એસ ખૂણો સી આર એસ ક્લિયર સામસામેની જોડના ખૂણાઓ સમાન હોય અને એ કઈ જોડ આવશે અભિકોણ કિંમત મૂકવાની છે ચાલો હવે ક્યુ આર ડીનું માપ કેટલું છે ક્યુ આર ડી એની જગ્યાએ વાય આપેલો છે રકમમાં અને સી આર એસનું માપ આકૃતિમાં આપેલું જ છે સી આર એસની જગ્યાએ 130 અંશ મૂકો તો વાયની કિંમત પણ તમને 130 અંશ મળી ગઈ જુઓ અહીં એક્સ બરાબર વાય થાય છે જોવો જોઈએ એક્સની કિંમત પણ 130 મળે છે અને વાયની કિંમત પણ તમને 130 મળે છે અને એમનામાં પણ તમને ખબર પડી જાય જુઓ અહીંયા તો તમે સાબિત કર્યું કે એક્સ અને વાય સમાન છે પણ આ આકૃતિમાં તમે જોશો તો એક્સ બરાબર વાય થવો જ જોઈએ કેમ કારણ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મકોણના ખૂણા છે ઝેડ આકાર બને છે ઝેડ આકાર એટલે યુગ્મકોણ આપણે સમજાવેલું વિધાન જેમાં એક્સ બરાબર વાય જેટલો ખૂણો એક્સનો હોય એટલો જ વાય મળવો જોઈએ યુગ્મકોણની જોડના ખૂણા છે ક્લિયર તો અહીં હવે આપણે શું સાબિત કરવાનું બાકી રહ્યું એક વિધાન બાકી છે એ બી સમાંતર સી ડી બંને રેખાઓ સમાંતર છે એવું સાબિત કરવું છે તો એના માટે હું અહીં કહી શકું કે અહીં એક્સ બરાબર વાય આપેલો છે એક્સ બરાબર વાય મળ્યો મને અહીં એક્સ બરાબર વાય મળે છે એક્સ બરાબર વાય મળ્યો એટલે કે આ બંને ખૂણા કયા છે તો કે બે સમાંતર રેખા એ બી અને સી ડી ની છેદિકાથી બનતા યુગ્મકોણના ખૂણા છે બે રેખાઓ એ બી અને સી ડી ની છેદિકા પીએસ થી બનતા યુગ્મકોણ છે બરાબર અને તે યુગ્મકોણ હોય એટલે બંને ખૂણા કેવા હશે સમાન હોય આથી બંને રેખાઓ બંને ખૂણા સમાન હોય તો બંને રેખાઓ કેવી થાય આથી એ બી અને સી ડી સમાંતર થાય ચાલો લખી કઈ રીતે શકાય એને એ બી સમાંતર સી ડી માટે એ બી સમાંતર સી ડી ચાલો જોઈ લ્યો આ દાખલો વ્યાખ્યા પૂર્વધારણા અને અગાઉના જે પ્રમેયો સાબિત કરાયા એ આવડશે તો સ્વાધ્યાય 6.2 માં તમામ દાખલા સહેલાઈથી સમજાઈ જશે ક્લિયર એક વખત આ દાખલાનું નિરીક્ષણ કરી લ્યો ચાલો ચાલો ઓકે મિત્રો તો હવે આ તમામ દાખલાઓ તમને સમજાઈ ગયા હશે હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 2-3 નો અભ્યાસ કરવાનો છે અત્યારે આટલું કમ્પ્લીટ જય હિન્દ મિત્રો